નોબતના એક્સપર્ટ વીકમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણે એક નવા એક્સપર્ટને મળવા જઈ રહ્યા છીએ, જેમના નામમાં જ હિત છે એવા ડૉક્ટર હિતાર્થ રાજા આપણે આપણી સાથે રહેવાના છે. અને તેઓ સાયકિયાટ્રિસ્ટ છે, જામનગરમાં જ જન્મ, જામનગરમાં જ ભણતર, અને સાયકિયાટ્રિસ્ટની જે ડિગ્રી છે એ પણ એમણે જામનગરમાં લીધેલી છે. આપણે લોકોનો ઓછામાં ઓછો સમય સાહેબ લેશું અને વધુમાં વધુ સચોટ, સરળ અને સીધા જવાબો, સવાલો પણ એવા અને જવાબો પણ એવા. તો સૌથી પહેલી વાત શરૂ કરીએ. આપણા ભારતીય સમાજમાં, ખાસ કરીને અહીંયા સૌરાષ્ટ્રમાં, લોકોને તમારી ફેકલ્ટી માટે એવું છે કે કોઈ વ્યક્તિ નોર્મલથી જરા જુદું બિહેવ કરતું હોય અથવા તો જન્મથી જ કોઈ એક ચોક્કસ પ્રકારની તકલીફ હોય ત્યારે જ તમારી પાસે આવું, તો એ વિશે તમારું શું કહેવું છે? સાહેબ, તમે સાહિત્ય સાથે જોડાયેલા એક લેખક છો એટલે આ વાતને તમે સારા શબ્દોમાં રજૂ કરી, પણ હું તમને મારો અનુભવ કહેવા માંગીશ કે જ્યાં સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે અમે એટલે ગાંડાના ડૉક્ટર, પણ એવું બિલકુલ નથી. સાયકિયાટ્રિસ્ટમાં 400 વધારે બીમારીઓ આવેલી છે, પ્લસ નોર્મલ માણસ કે જેને રોજિંદા જીવનની ચિંતાઓ છે, ટેન્શન છે, તાણ અનુભવે છે, એવા લોકો પણ સાયકિયાટ્રિસ્ટ પાસે જાય છે અને સાયકિયાટ્રિસ્ટની મદદ લે છે. બરાબર છે. ઓકે, આપણે આજે સિરીઝ પ્લાન કરી છે, એ કન્સેપ્ટ આખો જે છે એ કોરોના સ્પેસિફિક છે. તો અત્યારે કોરોનામાં તમારા વિષયને લઈને જોઈએ તો કેવી કેવી તકલીફો જોવા મળે છે? અત્યારે સામાન્ય રીતે આપણે સાહેબ જોવા જઈએ તો અત્યારે લોકોની મનોસ્થિતિમાં બે વસ્તુ વધારે જોવા મળે છે. એક છે ચિંતા અને બીજું છે બીક. દરેક વ્યક્તિને ચિંતા છે કે કા હું અથવા તો મારા પરિવારના કોઈ સભ્યને કોરોના થઈ જશે તો, અને બીજી વસ્તુ બીક છે કે જો થઈ જશે ને પૂરતી સારવાર નહીં મળે અથવા તો સાજા નહીં થઈએ તો. પણ આ લાગણીનો અનુભવ આ પરિસ્થિતિમાં, આ મહામારીમાં નોર્મલ છે. ખાસ વસ્તુ સમજવા જેવી એ છે કે આ કોઈ બીમારી અથવા તો કોઈ એવી વસ્તુ નથી કે જે માત્ર તમે જ અનુભવી રહ્યા છો. અત્યારે મોટાભાગના લોકો આ બે વ્યથામાં જીવી રહ્યા છે. બરાબર છે. એટલે ટૂંકમાં તમને સાહેબે જે વાત કરી, ચિંતા થવી, ડર લાગવો, એ થતું હોય તો એને નોર્મલ સમજવું. તમે પહેલાંની જેમ એકદમ હસીને કે બહુ આનંદથી પાર્ટી કરવી, આ કરવું તે કરવું, એવું બધું અનુભવી ના શકતા હો તો એ નોર્મલ છે. સાહેબ, આપણે વાત આગળ કરીએ કે આ તો થઈ કે તકલીફ શું છે, પણ એનું નિરાકરણ શું? તમારી પેથી પ્રમાણે, તમારા વિષય પ્રમાણે એનું નિરાકરણ શું? એટલે હવે સતત જે ડર અને બીકની લાગણી છે એને કઈ રીતે ઓછી કરી શકાય, કઈ રીતે સ્વસ્થ રીતે એની સામે લડી શકાય, એના માટે આપણે આપણા મનને તૈયાર કરવું પડશે. તો મોટાભાગે મનને તૈયાર કરવા માટે એને 3 ભાગમાં વહેંચી દો. સૌથી પહેલાં એવો પ્રયત્ન કરો કે તમે આ રોગથી કઈ રીતે બચી શકો, એની ગાઈડલાઇન તમને ખબર છે, એ વસ્તુને સિમ્પલ ફોલો કરો. બીજી વસ્તુ કે જો તમને રોગ થઈ જાય તો, સૌથી મોટી તકલીફ આ જગ્યાએ ઊભી થાય છે કે એકવાર રોગ થઈ જાય એટલે માણસ કન્ફ્યુઝ થઈ જાય છે, મારે ક્યાં રિપોર્ટ કરાવવા, ક્યાં ડૉક્ટર પાસે જાવું, શું કરવું, ને આના લીધે જ એને ડર, ચિંતા અને બીક વધતા જાય છે. જે અત્યારે બહુ શબ્દ સાંભળવા મળે છે, પેનિક થઈ ગયા બીકોઝ ઓફ ધીસ, આના લીધે જ થાય છે. તો આ સમયમાં જ્યારે તમે પોઝિટિવ થાવ છો ત્યારે માત્ર ને માત્ર તમારા ફેમિલી ડૉક્ટર અથવા તો એ ડૉક્ટર કે જેને તમારા ઉપર વિશ્વાસ છે એ ડૉક્ટરને જ મળો, એ ડૉક્ટર કે એ જ રિપોર્ટ કરાવો, એ ડૉક્ટર કે એટલી જ સારવાર લ્યો અને એને ફોલો કરશો તો તમે આ જે બીમારીનો સમયગાળો છે એ કોઈ પણ જાતના ચિંતા તણાવ વગર કાઢી શકશો. આ દરમિયાન ઘરેલું ઉપચાર અથવા તો સોશિયલ મીડિયાના ઉપચાર, એનાથી બને ત્યાં સુધી દૂર રહો, જેનાથી તમારું કન્ફ્યુઝન વધશે, તમારી ચિંતા વધશે. માત્ર તમારા ડૉક્ટર, એક ડૉક્ટરને ફોલો કરી અને એની પ્રોપર ટ્રીટમેન્ટ લો, જેથી તમારું મન એકદમ ફ્રી રહેશે કે હું કોઈ એક સેફ હેન્ડમાં છું. મેઇન વસ્તુ છે, જ્યારે તમે સિક્યોરિટી અનુભવશો ત્યારે તમે ચિંતાથી દૂર રહી શકશો. બરાબર. તો સાહેબ, તમે જે વાત કરી ને એ દર્શકોને હું માત્ર એક બે વાક્યમાં સમજાવી આપું કે જે ડૉક્ટરે તમારી સારવાર અત્યાર સુધી સારી કરી છે એ કોરોનાની સારવાર પણ સરસ કરશે, એ શ્રદ્ધા રાખો. અને ઈશ્વરને જો એક માનો છો અને ડૉક્ટરને ઈશ્વર માનો છો તો ડૉક્ટર પણ પહેલાં એક જ પ્રિફર કરો. તમારા ડૉક્ટરને જો જરૂર લાગશે કે બીજા કોઈ ઓપિનિયનની જરૂર છે, કોઈ રિપોર્ટ્સની જરૂર છે, તો એ ચોક્કસપણે એ જ તમને ગાઈડ કરશે. સાહેબ, બીજી વાત, આ બધી બાબતો ત્યારે લાગુ પડે છે કે જ્યારે હજુ રોગ થયો નથી અથવા થાય છે છતાં હોમ આઇસોલેશનથી જે ટ્રીટમેન્ટ છે એ થઈ શકે એમ છે. આપણે વાતને જરા આગળ વધારીએ કે કોઈને રોગ એ લેવલ પર પહોંચ્યો કે એડમિટ થવું પડે, એ સમયે સાયકોલોજી ને કેવી રીતે હેન્ડલ કરવી, એ માટેના તમારા સૂચનો છે? આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, કારણ કે સૌથી વધારે એન્ઝાયટી, સૌથી વધારે ચિંતા બેચેની ત્યારે જ આવે છે જ્યારે દાખલ થવાની વાત આવે છે. એટલે સૌથી પહેલાં એમાં દાખલ થવું એ એક સારવારનો ભાગ છે,
એવું નથી સમજવાનું કે દાખલ થયું એટલે મૃત્યુ નક્કી છે. જો આ એક વસ્તુ આપણે સમજી લેશું કે સારવારનો ભાગ છે, ત્યારે જ આપણે એન્ઝાયટી ઓછી થશે. ને આપણે દાખલ થવામાં જે વિલંબ કરીએ છીએ એ વિલંબ નહીં થાય. સમયસર આપણા ડોક્ટર જણાવે ત્યારે દાખલ થવું, પહેલેથી માનસિક રીતે પ્રિપેર કરવું કે હું દાખલ થઈશ તો હોસ્પિટલમાં શું કરીશ, સ્ટાફ સાથે શું રીતે વાત કરીશ, ડોક્ટરને શું પૂછીશ, આ દરેક વસ્તુ આપણે પહેલેથી મનથી તૈયાર રાખશું તો દાખલની પ્રક્રિયા પણ જેમ બીજી બીમારીમાં આપણે દાખલ થાય છે એટલી જ સિમ્પલ છે. પાંચ થી સાત દિવસ વધીને દસ દિવસનો ગાળો છે જેમ ઘરે પસાર થાય છે, એ રીતે ડોક્ટરની દેખરેખ નીચે વધુ સારી રીતે પસાર થાય છે. ને સમજવું જોઈએ છે કે તમે જ્યારે દાખલ થાવ છો ત્યારે તમે 24 કલાક એક્સપર્ટની અંડરમાં છો. બરાબર. તો ઘર કરતાં સૌથી સેફ વાતાવરણ હોસ્પિટલ છે કે જ્યાં તમારી પાસે 24 કલાક એક્સપર્ટની સલાહ છે. તો ઘર આઇસોલેશન કરતા પણ જો તમે હોસ્પિટલમાં હો તો તમે સેફ હેન્ડમાં છો. માત્ર એક આ વિચાર મગજમાં રાખવાથી પણ જે દાખલની એન્ઝાયટી છે એનાથી તમે દૂર રહી શકશો અને જલ્દી રિકવરી થઈ શકશે. બરાબર છે સાહેબ. સાહેબે જે વાત કરી એમાં એક વાતનો ઉમેરો કરું કે સાહેબનો કહેવાનો અર્થ બિલકુલ એવો નથી કે તમારે જરૂર ના હોય તો પણ દાખલ થઈ જવું. બરાબર છે સાહેબ. કારણ કે અત્યારે બેડનું જે ઝડપથી કેસીસ વધી રહ્યા છે એ પ્રમાણમાં બેડની અવેલેબિલિટી ઊભી કરવા માટે તંત્ર ઊંધા માથે છે, ડોક્ટર્સ પણ ખૂબ પ્રયત્નો કરે છે, ત્યારે જે વ્યક્તિને દાખલ થવાની જરૂર નથી. માત્ર તમારા ડોક્ટર જણાવે તો જ દાખલ. બિલકુલ સાહેબ. મારે દાખલ થવું છે, સેફટી માટે દાખલ થવું છે, પછી બેડ નહીં મળે તો હું એક બેડ સાચવી લઉં એ લાગણી રાખવી ના જોઈએ. બરાબર છે સાહેબ. બીજું સાહેબ, લોકોને અત્યારે એવા પ્રશ્નો પણ થવા લાગ્યા છે કે ઘણી જેમ કે વેક્સિન લેવી, એવી રીતે જે જે સ્ટેપ્સ આપણને સૂચવવામાં આવે છે એમાં પણ શંકા થાય કે ખરેખર કોરોના છે કે નહીં, ખરેખર વેક્સિન કંઈક કામ કરે છે કે નહીં, આવા બધા પ્રશ્નો થતા હોય. આપણે બાકીના પ્રશ્નો તો ફિઝિશિયનને આપણે પૂછીશું, પણ મારે સાયકોલોજીકલી આ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કંઈ સજેસ્ટ કરવા માગતા હો તો ચોક્કસ દર્શકોને જણાવો. એ એક લાગણી સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિને કંઈ પણ વસ્તુ માટે સૌથી પહેલાં સિક્યુરિટીની જરૂર હોય છે કે કંઈ પણ નવી વસ્તુ ટ્રાય કરતા પહેલાં એનું 5 લોકોને પૂછવું, 5 લોકોના અનુભવ જાણવા, એક આપણો હ્યુમન નેચર છે, એક આપણી હ્યુમન ટેન્ડન્સી છે. પણ એના માટેનો સૌથી સરળ ઉપાય એ છે કે એ એન્ઝાયટી બેચેની ત્યારે ઓછી થશે જ્યારે તમે કોઈ લેમેન કે કોમન મેનને નહીં, એક્સપર્ટને પૂછો. તમે આ એક વસ્તુ મગજમાં રાખશો કે મારે માત્ર એક્સપર્ટની સલાહ માનવાની છે, જે એક્સપર્ટને હું પહેલેથી ઓળખું છું એને જ ફોલો કરવાનો છે, તો તમારે એન્ઝાયટી લેવલ બહુ ઓછી થઈ જશે. સામાન્ય રીતે શું જોવા મળે છે, તમે સોશિયલ મીડિયામાંથી એક વસ્તુ વાંચો, તમારો મિત્ર એક કહે, તમારો પાડોશી એક વસ્તુ કહે, અને તમે બીજું કંઈક વાંચ્યું હોય, ચાર વસ્તુ ભેગી થાય અને એક્સપર્ટ કંઈક ત્રીજું જ કહેતો હોય, એના લીધે જ કેવો શુભો થાય છે. તમે માત્ર એક્સપર્ટની સલાહ લ્યો, જે તે નિષ્ણાત છે એના વિશે પૂછો તો પ્રશ્ન બહુ ઈઝી થઈ જશે. બસ આ જ એક હેતુથી આપણે નોબતમાં એક્સપર્ટ સિરીઝ શરૂ કરી છે. અમે પહેલાં જ વાત કરી હતી કે અમે કોશિશ કરીએ છીએ કે એક્સપર્ટ છે એ જાણે તમારા ઘરે આવીને તમને સલાહ આપતા હોય, એવી રીતે તમારા સ્ક્રીન પર અમે લોકો આવીએ છીએ અને દરેક વિષયના એક્સપર્ટ્સ રોજ આવી અને તમને સલાહ આપી શકે. સાહેબ, છેલ્લો અને મહત્ત્વનો પ્રશ્ન કે માની લો કે કોવિડ થઈ ગયો, એમાંથી રિકવર પણ થઈ ગયા, પણ પછી પણ ઘણા લોકોને નબળાઈના કારણે, બીજા નાના મોટા શરીરના જે પ્રશ્નો રહેતા હોય એના કારણે ક્યારેક કોઈને એવી તકલીફ લાગે કે હજી પણ મને કોરોના નહીં હોય ને, રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ ક્યારેક એમ થાય કે તાજેતરમાં જ ફરી વાર નહીં થઈ જાય ને, અને ક્યારેક કોઈને એવું થતું હોય કે મારું શરીર હવે પહેલાં જેવું થશે કે નહીં. તો આના વિશે એક વસ્તુ એવી છે કે રીઇન્ફેક્શનના ચાન્સીસ બહુ જ ઓછા છે, રીઇન્ફેક્શનના ચાન્સીસ 1% કરતાં પણ ઓછા છે, એટલે રીઇન્ફેક્શન વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી. હા, શરીર પહેલાં જેવું થશે કે નહીં એના માટે શરીરને સમય આપવો પડશે, જે સામાન્ય રીતે 1 મહિનાથી 6 મહિના જેટલો સમયગાળો લાગતો હોય છે. એ દરમિયાન જે જૂની જૂની કસરતો છે, જે રિહેબિલિટેશન છે, એ કરવાથી ધીમે ધીમે શરીર બિલકુલ પહેલાં જેવું થઈ જાય છે, પણ માત્ર એમાં 1 થી 6 મહિના જેવો સમય લાગે તૈયારી રાખવી પડે. બસ એ તૈયારી રાખવાથી થશે દરેક, એમાં પણ મલ્ટિપલ કન્સલ્ટેશન કરવાથી કે કાંઈ વસ્તુ કરેલાથી જલ્દી થશે નહીં. જે સમય લાગવાનો છે રિકવરીમાં એ 1 થી 6 મંથ છે, દરેક વ્યક્તિ માટે અલગ છે, કોઈ 1 મહિનામાં થઈ જાય છે, કોઈ 6 મહિનામાં, પણ મોટા ભાગના લોકો 6 મહિનામાં બિલકુલ પહેલા જેવા સ્વસ્થ થઈ જાય છે. એના માટે સમય આપવા સિવાય બીજું કશું કરવાની જરૂર નથી. સાહેબે જે વાત કરી એનું કન્ક્લુઝન એક એન્કર તરીકે મારે તમને આપવું જોઈએ, તો અમે બંને મળીને એક એક વાત કરીએ સાહેબ, 1 થી 2 વાક્યમાં તમારી કન્ક્લુડિંગ કોમેન્ટ. એક જ વસ્તુ છે કે જેમ ઓક્સિજનના બાટલા મળે છે એમ પોઝિટિવિટી કે મોટિવેશનના બાટલા મળતા નથી, એ ખુદ આપણે જનરેટ કરી આપણી આજુબાજુના આપણા સગાવાલાને આપણે જ આપવા પડશે, અને એ હશે તો જ આ મહામારીથી લડી શકાશે, બચી શકાશે અને જીતી શકાશે. બહુ સરસ છે સાહેબ, ખૂબ ઉપયોગી વાત કરી. હું 3 ગુજરાતી કહેવતોથી આજની વાતને સમાપ્ત કરું કે આપણે
પાણી પેળા પાળ બાંધવાની છે. 100% સાહેબ, બરાબર ને સાહેબ? આગ લાગે ત્યારે કૂવો નથી ખોદવાનો, બરાબર છે. અને સૌથી મહત્વની વસ્તુ જે અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ, જિંદગીમાં આસપાસ જોઈ રહ્યા છીએ, કે ચિંતા છે એ ચિતા સમાન છે. 100% સાહેબ. તો આપણે ચિંતાને કારણે રોગને વધારે થવાનો મોકો આપીએ કે આપણા શરીર પર હાવી થવાનો મોકો આપીએ એવું બિલકુલ નથી કરવાનું. અને જેમ આપણે ઘરનું કરિયાણું 12 મહિનાનું કરિયાણું સાથે લઈએ કે એવી રીતે પ્રી પ્લાનિંગ, નાની નાની બાબતોમાં આપણે પ્રી પ્લાનિંગ કરતા હોઈએ છીએ, એવી રીતે આપણા મનોબળને એક સરસ પ્રી પ્લાનિંગથી સ્વસ્થ રાખવાની કોશિશ કરવાની છે. આપણે સાહેબને ફરી ને ફરી વખત આભાર માનીએ એટલો ઓછો છે. અને આજનું સેશન પૂરું કરતાં પહેલાં સાહેબ નોબત વતી તમારો આભાર માનું છું. અને સાયકિયાટ્રિસ્ટ એક બ્રાન્ચ માટે તમે જે પહેલાં હસતા હસતા જે વાત કરી કે માત્ર એવું કહેવામાં આવે છે કે જેમને પાગલપણ હોય એમના માટે જ આ ડૉક્ટર છે, એની માન્યતા ખાલી આજના આ સેશનમાં જ મને લાગે છે લોકોની તૂટી જશે. કે સાયકોલોજી એ પણ એક મોટો વિષય છે અને એ વિશે પછી ક્યારેક નોબતમાં કોઈ સિરીઝ થાય તો ચોક્કસ આપનો લાભ લેશું. ફરી ફરી દર્શકોનો પણ ધન્યવાદ કે અમારી સાથે જોડાય અને અમે જે પ્રયત્ન કરવા માગીએ છીએ એ પ્રયત્નને પૂરો કરે છે. અને જો તમને આ સિરીઝ ઉપયોગમાં આવી રહી હોય તો નોબતની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી આવતીકાલનો કે બીજા પણ વિડીયોઝ જ્યારે મુકાય તો તમે તરત જ તૈયાર હો, તમારી પાસે એ નોટિફિકેશન આવી જાય. અને જો તમને આ સેશન, આજનો સેશન ઉપયોગી લાગ્યો હોય તો એને જરૂર શેર કરો. ત્યાં સુધી સ્વસ્થ રહો અને પ્રી પ્લાન રહો, મનોબળ મજબૂત રાખો. થેન્ક યુ.